ખાલી જગ્યા છે ઠંડી હવા નીચે ખાલી જગ્યા જગ્યા દબાણવાળા વિસ્તાર તરફ જાય છે તો ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ બે આપેલા સ્થળે પવનની દિશા જાણવા માટેની બે પદ્ધતિઓ જણાવો તો પહેલી પદ્ધતિ મુઠ્ઠી ભરીને ધૂળું લઈ તમે ધીમે નીચે પડવા દેવાથી ધૂળ જે દિશામાં જાય છે તે પવનની દિશા હોય છે બીજું વિન્ડવેન કે વિન્ડકોક સાધનની મદદથી પવનની દિશા જાણી શકાય છે પ્રશ્ન ત્રણ પુસ્તકમાં આપેલા ઉદાહરણો સિવાય બીજા બે તમારા અનુભવો જણાવો કે જે દર્શાવે છે કે હવા દબાણ કરે છે તો એનો પહેલો છે ઠંડા પીણાને સ્ટ્રો વડે પી શકાય છે અને બીજું કાચની પોલી નળીને પાણીમાં અડધી ડૂબાડી નળીના ઉપરના ખુલ્લા છેડા પર આંગળી દબાવી નળીને પાણીની બહાર કાઢવા છતાં નળીમાંથી પાણી નીચે પડતું નથી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર તમે ઘર ખરીદવા માંગો છો શું તમે બારીઓ ધરાવતું પરંતુ વેન્ટિલેટર વગરનું ઘર ખરીદશો તમારો જવાબ સમજાવો તો કે ના આવા ઘરમાં ચોખ્ખી હવા બારીમાંથી દાખલ થાય છે પરંતુ ગરમ હવા ઘરના ઉપરના ભાગમાં વેન્ટિલેટર ન હોવાથી બહાર નીકળી શકતી નથી પરિણામે આવા ઘરમાં હવાની અવર જવર સતત ચાલુ રહેતી નથી પરિણામે શ્વસન માટે પૂરતો ઓક્સિજન મળતો નથી માટે આવું મકાન ખરીદવું વિતાવ નથી પાંચ લટકતા જાહેરાતના કપડાં કે પ્લાસ્ટિકના બેનરો તથા જાહેરાતના હોર્ડિંગ્સ પર કાણા શા માટે પાડવામાં આવે છે તો હવા દબાણ કરે છે આ દબાણને લીધે જાહેરાતના કપડાં કે પ્લાસ્ટિકના બેનરો તથા હોર્ડિંગ્સ પવન આવવાથી ધ્રુજે છે અને કાપડું કપડું કે બેનર ફાટી જાય છે જો તેમના પર કાણા પાડવામાં આવે તો તેમાંથી હવા પસાર થઈ જાય છે અને તેમને કોઈ નુકસાન થતું નથી ત્યારબાદ પ્રશ્ન નંબર તમારા ગામ કે શહેરમાં ચક્રવાત ચાલી રહ્યો હોય ત્યારે તમારા પાડોશીને તમે કેવી રીતે મદદ કરશો તો એમાં માટે પહેલું દૂરદર્શન રેડિયો દ્વારા અપાતી ચેતવણીની જાહેરાતોથી તમે માહિતગાર કરીશું બીજું ચક્રવાત વખતે પોલીસ અને મેડિકલની જરૂર હોય તો મદદ કરીશું અને ત્રીજું આવા સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપશું પ્રશ્ન સાત ચક્રવાત વડે ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કયા આયોજનો જરૂરી છે એ જો તમે હજી સુધી ચેનલની ક્યારેય મુલાકાત નથી લીધી તો એકવાર ક્લાસમેટ મેથ્સ લખીને સર્ચ કરજો અને તેમાં રહેલા વિડીયો એકવાર અવશ્ય જોવા જો ગમે તો ચેનલને ને કરશો જવાબ ચક્રવાતને પહોંચી વળવા નીચેના આયોજન કરવા જરૂરી છે એમાં પેલું આપણે અનિવાર્ય ઘરેલું સામાન પાલતુ જાનવરો જોઈએ બીજું જરૂરી ઘરની ઉપયોગી વસ્તુઓ પેક કરીને તૈયાર રાખવી ત્રીજું ઇમરજન્સી નંબર જેવા કે પોલીસ મેડિકલ અને ફાયર બ્રિગેડના નંબરની માહિતી સાથે રાખવી ચોથું જરૂરી પાણી અને ખાવાની વસ્તુનો સંગ્રહ કરી રાખવો પાંચમું અજાણ્યા ભરાયેલા પાણીમાં વાહન ચલાવવું નહીં છઠ્ઠું ઇલેક્ટ્રિક સાધનોના જોડાણ છોડી નાખવા ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા સ્થળોમાંથી કયા સ્થળોએ ચક્રવાત આવવાની સંભાવના હોતી નથી તેમાં આવશે સી અમૃતસર નવમું નીચે આપેલા વિધાનમાંથી ક્યુ વિધાન સત્ય છે તેમાં આવશે એ શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર જરૂરથી કરજો આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન દબાવવાનું ભૂલશો નહીં અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈપણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો